નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જય શ્રી કૃષ્ણ બધાને. વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એમનો પાઠ પહેલો આપણી મજાની ઇન્દ્રિયો ભાગ 2 એના વિશે આજે આપણે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્ર, આ વિડીયો છે એ તમે શાંતિથી સાંભળશો તો ચોક્કસ આ પાઠની અંદર જે છે એ બધું જ તમને યાદ રહી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે આપણી મજાની ઇન્દ્રિયો એના વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, આપણે ભાગ 1ની અંદર જે આપણી મુખ્ય 5 ઇન્દ્રિયો છે કે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, આ 5 ઇન્દ્રિયો વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવી હતી, એ તમને બધાને યાદ જ હશે. તો જો વિદ્યાર્થી મિત્ર, ફરીથી થોડુંક આપણે યાદ કરી લઈએ. આંખ છે એ શું કાર્ય કરે છે? તો તમને બધાને ખ્યાલ જ હશે કે આંખ છે એ જોવાનું કાર્ય કરે છે. કોઈ પણ વસ્તુ છે જોવી હોય કે કોઈ પણ વ્યક્તિને જોવો તો આપણે આંખ દ્વારા જોઈ શકીએ છીએ. પછી નાક છે એ શું કાર્ય કરે છે? તો કે નાક છે એ કોઈ પણ વસ્તુ છે સૂંઘવાનું કાર્ય કરે છે. બગીચાની અંદર જાઓ તો સરસ મજાના ફૂલો છે એમની સ્મેલ છે એ તમને કેના દ્વારા આવે છે? તો કે નાક દ્વારા. અથવા તો તમે ક્યારેય સાંજે રસ્તા ઉપર નીકળ્યા હોય અને અહીંયા કોઈ સરસ મજાની મીઠાઈ બનતી હોય કે કોઈ બીજી વાનગી બનતી હોય તો તરત જ તમને ખ્યાલ આવી જાય છે કે અહીંયા કંઈક બને છે. તો એ કેના દ્વારા ખબર પડે છે? તો કે નાક દ્વારા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર, જુઓ કે કાન છે એ શું કાર્ય કરે છે? તો કે સાંભળવાનું કાર્ય કરે છે. એવી જ રીતે જીભ છે એ શું કાર્ય કરે છે? તો કે કોઈ પણ વસ્તુ છે એનો સ્વાદ કેવો છે, કોઈ વસ્તુ ગરમ છે કે કોઈ વસ્તુ છે ખારી છે, તીખી છે, મોરી છે, એ બધો જ છે ટેસ્ટ આપણને કેના દ્વારા આવે છે? તો કે જીભ દ્વારા. એવી જ રીતે ત્વચા છે એ સ્પર્શ અનુભવવાનું કાર્ય કરે છે. આ 5 ઇન્દ્રિય વિશે આપણે ભાગ 1ની અંદર વિસ્તારથી માહિતી મેળવી હતી. હવે આપણી ઇન્દ્રિય એનો ભાગ 2 એના વિશે આજે આપણે જોવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્ર, પહેલાં તો એ કે ઇન્દ્રિય કોને કહેવાય? જે આ 5 ઇન્દ્રિય છે તો એની વ્યાખ્યા શું છે? તો કે એની વ્યાખ્યા જુઓ, ઇન્દ્રિયો એટલે શરીરના એવા અંગો કે જે આસપાસનું વાતાવરણ સમજવામાં મદદ કરે છે. આપણા શરીરના એવા અંગો કે જે આપણને આજુબાજુનું જે વાતાવરણ છે, આસપાસનું જે વાતાવરણ છે સમજવા માટે મદદ કરતા હોય એવા શરીરના જે અંગો છે એને આપણે શું કહીએ છીએ? તો કે ઇન્દ્રિય. રેડી? ત્યાર પછી બધા જ વિદ્યાર્થી મિત્ર છે હવે પોતાની ટેક્સ્ટબુક છે, પર્યાવરણની ટેક્સ્ટબુક છે એ બધા ખોલશે. એમાં પેજ નંબર 1 ઉપર આપણે પાઠની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, તમને એવું કીધું છે, શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે? કેવું? તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે 3 બાળકો છે એ બહાર મેદાનની અંદર બેઠા છે અને ખુલ્લામાં એ નાસ્તો કરે છે, જમે છે અને આકાશમાંથી કાગડો નીચે આવે છે અને એના હાથમાંથી પૂરીનો ટુકડો છે એક બાળકના હાથમાંથી લઈ જાય છે. તો તમને એવું પૂછે છે, તમારી સાથે કોઈ પણ વસ્તુ, પૂરી નહીં પણ કોઈ પણ વસ્તુ તમે ખાતા હોય, ચકલી આવે કે કાગડો આવે કે કોઈ પણ પક્ષી આવી અને તમારા હાથમાંથી છૂટવીને લઈ ગયું હોય, એવું તમારી સાથે ક્યારે બન્યું છે? ત્યાર પછી બીજું ચિત્ર એવું છે કે એક છોકરો છે એ ધીમેથી કૂતરાની બાજુમાંથી પસાર થાય છે અને કૂતરો છે એ શાંતિથી સૂતો હોય છે અને છોકરો છે એ પણ એકદમ ધીમેથી પસાર થાય છે, છતાં કૂતરો સૂતો હોય છે છતાં એના કાન છે ઊંચા થાય છે. શું કામ થાય છે? તો કે કૂતરો છે એ ઝીણામાં ઝીણો અવાજ છે એ પણ સાંભળી શકે છે, એટલા માટે. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે એ તમને એવું આપ્યું છે કે તમારા ઝરીકમથી કાંઈક મીઠાઈ વેરાણી હોય, મમ્મીના હાથથી કે તમારાથી કોઈ પણ મીઠાઈ, ખાંડ છે, ગોળ છે કે અથવા તો બીજી કોઈ મીઠાઈ છે, જમીન ઉપર ઘરમાં ગમે તે જગ્યાએ વેરાણી હોય અને થોડીક જ વારની અંદર તમે જોયું હોય તો ત્યાં કીડીયું છે એ ભેગી થઈ જતી હોય છે, તો આવું શું કામ થાય છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બધી વાત સમજવા માટે આપણે આ પાઠ છે એ વ્યવસ્થિત સમજવો પડશે. તો ચાલો આપણે સમજીએ. પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે. આપણે જે આપણી ઇન્દ્રિય વિશે વાત કરી હતી, આંખ, નાક, કાન, જીભ, ત્વચા, આ બધી ઇન્દ્રિયો છે મનુષ્યને હોય છે, એવી જ રીતે બીજા પ્રાણીઓને પણ આ ઇન્દ્રિય હોય છે. તેઓ પણ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્પર્શ અનુભવી શકે છે, લાગણી અનુભવી શકે છે. તો આ બધું કેવી રીતે એ અનુભવી શકે છે? તો કે એ પણ એમની ઇન્દ્રિયો દ્વારા. ઘણા પ્રાણીઓ તેમનો ખોરાક ખૂબ જ દૂરથી જોઈ શકે છે. ઘણા બધા પ્રાણીઓ એવા છે તેમનો ખોરાક છે એ દૂરથી પણ નક્કી કરી લેતા હોય છે અને કૂતરાની જેમ ઘણા બધા બીજા એવા પ્રાણીઓ છે કે ઝીણામાં ઝીણો અવાજ છે એ પણ સાંભળી શકે છે અને ઘણા પ્રાણીઓ તેમના મિત્રને ગંધથી શોધી શકે છે. એની સુગંધ, ગંધ એના દ્વારા પણ પ્રાણીઓ છે એના મિત્રને શોધી લેતા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર, પેજ નંબર 2 ઉપર તમે જુઓ
તો કીડીઓની આખી લાઈન હરોળ બતાવી છે કે એક હરોળની અંદર બધી કીડીઓ છતી હોય છે. અને તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી શકે છે. તો વિદ્યાર્થી મિત્ર, તમે જેવી રીતે તમારા મિત્રને ઓળખી શકો છો એવી જ રીતે કીડી છે એના મિત્રને, આપણે આગળ જ વાત કરી કે સુગંધ દ્વારા એ પણ એમના મિત્રને ઓળખી લેતા હોય છે. હવે એક કીડી છે મેદાન ઉપર જતી હોય છે, એક જ કીડીની વાત કરી છે, એક કીડી મેદાન ઉપર જતી હોય છે અને બીજી સામેથી છે આખી કીડીઓનું જૂથ આવતું હોય છે. તો પેલી કીડી છે જે એક જ કીડી હોય છે એ શું કરે છે, તો કે ઝડપથી ફટોફટ દોડી અને પોતાના દર તરફ જતી રહે છે. અને જે રક્ષક કીડી હોય છે એ ઓલી પેલી કીડી છે એને પોતાના દરમાં આવવા દે છે. શું કામ? તો કે રક્ષક કીડીને કેવી રીતે ખબર પડી કે આ કીડી છે એ આપણા દરની છે? તો કે રક્ષક કીડી પણ છે એને રક્ષક કીડી એટલે શું? તો કે એ દરનું ધ્યાન રાખવાવાળી જે કીડી હોય છે એને રક્ષક કીડી કહેવામાં આવે છે. તો આ રક્ષક કીડી છે પેલી કીડીને એની સુગંધ દ્વારા, ગંધ દ્વારા છે એ ઓળખી જાય છે. પછી વિદ્યાર્થી મિત્ર, આપણે પહેલા ભાગની અંદર વાત કરી હતી સંકેતોની, કે આવું સંકેત આપ્યું હોય, આવું ચિત્ર આપ્યું હોય તો શું કહેવા માગે છે એની ચર્ચા કરી હતી. તો જો વિદ્યાર્થી મિત્ર, તમને એક છોકરી એનું ચિત્ર આપ્યું છે, સંકેત આપ્યો છે, જે આપણે સંકેત પરિચયની અંદર સમજાવ્યું હતું, તો આ સંકેત છે એ શું કહેવા માગે છે? તો તમને બધાને ખ્યાલ જ હશે, છતાં પણ આપણે કહી દઈએ કે આ સંકેત છે એ શું કહેવા માગે છે, કંઈક વિચારે છે. એ છોકરી છે, વિદ્યાર્થી છે, એ કંઈક વિચારે છે. એટલે તમને કીધું છે વિચારો અને પછી આ પ્રશ્નના જવાબ કહો, એવું કહેવા માગે છે. તો પહેલો પ્રશ્ન જોઈએ કે શું છે. તો કે કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડી છે તેમના જૂથની નથી? જે એક કીડી જતી હતી રસ્તા ઉપર, સામેથી બધી કીડીઓનું જૂથ આવતું હતું, તો એક કીડીઓએ કેવી રીતે નક્કી કર્યું કે પેલી કીડી છે આપણા જૂથની નથી? તો આપણે વાત કરી એવી રીતે કે કીડીએ સુગંધ દ્વારા નક્કી કર્યું હશે કે આ કીડી છે એ આપણા જૂથની નથી. એવી જ રીતે બીજો પ્રશ્ન પણ તમને પૂછવામાં આવ્યો છે કે રક્ષક કીડી છે કે પેલી કીડી છે એને કેવી રીતે ઓળખી જાય છે? તો રક્ષક કીડી છે એ પેલી કીડીને કેવી રીતે ઓળખી ગઈ હશે? વિદ્યાર્થી મિત્ર, કેવી રીતે ઓળખી ગઈ હશે? તો કે એ કીડી છે એ પેલી કીડી છે એની ગંધ દ્વારા છે રક્ષક કીડી છે એ કીડીને ઓળખી શકી હોય છે. ત્યાર પછી બીજો સંકેત આપે છે, તો એ સંકેત પણ શું કહેવા માંગે છે? તો કે હાથમાં છે પેન્સિલ છે, એક વિદ્યાર્થીના હાથમાં પેન્સિલ છે એટલે શું કહેવા માંગે છે? તો કે તમે જાતે પ્રયત્ન કરો અને આ પ્રશ્નના જવાબ લખો, એવું કંઈક કહેવા માંગે છે. જોઈએ એમાં પહેલો પ્રશ્ન શું છે, તો કે તમને પ્રવૃત્તિ કરવાની આપી છે. પહેલાં જો એ પ્રવૃત્તિ કરશો પછી જ એ પ્રશ્નના જવાબ તમે લખી શકશો. એટલે આ પ્રવૃત્તિ છે બધા જ વિદ્યાર્થીઓએ હોમવર્કની અંદર પહેલાં કરવાની થશે અને પછી એ પ્રશ્નના જવાબ છે એ રફબુકની અંદર તમારે લખવાના રહેશે સારા અક્ષરે. તો જો વિદ્યાર્થી મિત્ર, કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે? તો કે સાવ એટલે સાવ સહેલી પ્રવૃત્તિ છે કે તમારે થોડી કમથી ખાંડ અથવા ગોળ અથવા તો કોઈ પણ મીઠાઈ તમારી ઘરે જે મમ્મીએ મીઠાઈ બનાવી હોય કે બહારથી લઈ આવ્યા હોય એ મીઠાઈ છે એ તમારે જમીન ઉપર થોડી કમથી વેરવાની છે. પછી થોડીક વાર માટે અહીંયા તમારે નિરીક્ષણ કરવાનું છે, એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે કે શું થાય છે. પછી આ પ્રશ્નના જવાબ તમારે સાથે લખવાના છે. તો જોઈએ એ પ્રશ્ન શું કહેવા માંગે છે. તો કે આ રીતની તમે પ્રવૃત્તિ કર્યા પછીનો પહેલો પ્રશ્ન છે તમારો કે કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગશે? હવે તમે મીઠાઈ વેરી છે એ મીઠાઈ ઉપર પહોંચવામાં કીડીઓને કેટલો સમય લાગશે એવો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્ર, કીડીઓ છે એ થોડીક જ વારમાં, પળવારમાં જ કીડીઓ છે અહીંયા ભેગી થઈ જશે. બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પહેલાં એક કીડી આવે છે કે ઝાઝી બધી કીડીઓ આવે છે? તો સૌથી પહેલાં છે એક કીડી આવશે, પછી એની સુગંધ દ્વારા બીજી કીડીઓ છે અહીંયા પહોંચી જતી હોય છે. પછી છે ત્રીજો પ્રશ્ન એવો છે કે કીડીઓ છે એ ખોરાક સાથે શું કરતી હતી? તો કીડીઓ છે એ ખોરાક ખાતી હતી અથવા તો પોતાના મોંમાં લઈને દર તરફ જતી હોય છે. પછી કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? મીઠાઈ લઈ અને કીડીઓ ક્યાં જાય છે? તો કે મીઠાઈ લઈને કીડીઓ છે પોતાના દર તરફ જતી હોય છે. અને શું તે હરોળમાં જાય છે? હરોળમાં એટલે કે લાઈનમાં. તમને વારંવાર કહેવામાં આવે છે ને કે બ્રેકમાં જાઓ ત્યારે લાઈનમાં જજો, ક્લાસની અંદર જાઓ ત્યારે લાઈનમાં જવું. લાઈનમાં એટલે કે હરોળમાં, એક સરખી લાઈનમાં ચાલવું એને હરોળ કહેવાય. તો આ કીડીઓ પણ છે એકદમ ડિસિપ્લિનમાં ચાલતી હોય છે, એટલે કે એકદમ એક સરખી લાઈનમાં ચાલતી હોય છે. આ પાંચે પાંચ પ્રશ્ન છે એ તમારે તમારા રફબુકની અંદર પ્રવૃત્તિ કરી અને સાથે જવાબ લખવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર, હજી એક એવો પ્રશ્ન છે કે હવે કીડીઓ જે લાઈનમાં જતી હોય છે એના ઉપર પણ એક જ પ્રવૃત્તિ કરવાની છે, પણ કીડીને નુકસાન પહોંચાડ્યા વગર, કોઈ પણ જાતની કીડીને ઈજા થયા વગર આ પ્રવૃત્તિ તમારે કરવાની છે.
કે કીડી છે એનું લાઇનમાં જૂથ જતું હોય અહીંયા વચ્ચે તમારે આવી રીતે પેન્સિલ મૂકી દેવાની છે. અહીંથી કીડીઓનું જૂથ આમ પસાર થતું હોય વચ્ચે અહીંયા પેન્સિલ મૂકી દેવાનું. પછી તમારે જોવાનું કે બધી કીડીઓ છે એ શું કરે છે. તો શું કરશે, તો કીડી છે એ પેન્સિલની ફરતી કોરા આટો ફરી અને પછી પોતાના રસ્તે જતી રહેશે. ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા, એટલે કે વર્ષો અગાઉ વૈજ્ઞાનિકો જે છે એમને કીડીઓ ઉપર પણ ઘણા બધા પ્રયોગ કર્યા હતા. તેમણે જોયું કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે. આપણે આગળ વાત કરી કે સુગંધ દ્વારા એક કીડી છે બીજી કીડીને ઓળખી જતી હોય છે અને રસ્તો શોધી લેતી હોય છે. એવી જ રીતે વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે કે કીડીઓ છે એ જમીન ઉપર પોતે સુગંધ છોડીને જતી હોય છે અને અનુસરીને બીજી કીડી ત્યાંથી પસાર થઈ શકે છે અથવા તો એ રસ્તો શોધી લેતી હોય છે. હવે તમે અંદાજ લગાવી શકો છો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીએ એવું કેમ કર્યું. જ્યારે આપણે પેન્સિલથી રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ એવું શું કામ કર્યું એવું તમને પૂછવામાં આવ્યું છે. પછી વિદ્યાર્થી મિત્ર, બાજુમાં એક ચિત્ર છે એ શું છે, તો કે રેશમનો કીડો છે. તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો જે ચિત્ર આપેલું છે પતંગિયા જેવું, તે શું છે, તો કે રેશમનો કીડો છે. આ રેશમનો કીડો છે એ પણ પોતાની માદાને સુગંધથી પારખી લેતો હોય છે અને દૂરથી જ એ અનુભવી શકે છે કે પોતાની માદા અત્યારે ક્યાં છે. હવે વિદ્યાર્થી મિત્ર, તમને પણ ક્યારેક એવો અનુભવ થયો હશે કે તમે બહાર બેઠા હોય સાંજે અથવા તો છત ઉપર બેઠા હોય અને મચ્છર છે થોડીક જ વારમાં તમારી પાસે આવીને ગણગણાટ કરવા લાગે છે. તો મચ્છરને કેવી રીતે ખબર પડી હશે કે તમે અત્યારે અહીંયા બેઠા છો. તો કીડીઓને જેમ મચ્છર છે એ પણ આપણા પગની પાણીની જે સુગંધ હોય છે, પગની પાણી એટલે જે તર્યું હોય છે આપણા પગનું, એની સુગંધ દ્વારા અથવા તો આપણા શરીરના તાપમાન દ્વારા છે મચ્છર છે એ નક્કી કરી લેતા હોય છે કે મનુષ્ય આટલામાં આજુબાજુમાં ક્યાં છે. ત્યાર પછી ચિત્રમાં તમે જોવો તો એક ઝાડ આપેલું છે અને ઝાડની નીચે છે કૂતરો કંઈક સૂંઘતું હોય ને એવું આપણને ચિત્રમાં બતાવેલું છે. તો આ ચિત્ર શું કહેવા માંગે છે, તો કે તમે કૂતરાને જ્યાં ને ત્યાં સૂંઘતો જોયો હશે. તો ઘણી વખત તમે એવું જોયું હોય કે કૂતરો છે મેદાનની અંદર કંઈક આમ જમીનમાં કંઈક સૂંઘતો શોધતો હોય એવું આપણને ઘણી વખત જોવા મળ્યું હશે. તો કૂતરાઓ છે તેમનો વિસ્તાર છે પોતે જાતે બનાવે છે. એમનો વિસ્તાર એટલે કે જે જગ્યાએ રહે છે, જે એરિયામાં રહે છે, એ એરિયો છે એ પોતે જાતે બનાવતા હોય છે. એટલે કે જો બીજા એરિયામાંથી કોઈ કૂતરો આવે તો એ ઓળખી લે છે. તો એ કેવી રીતે ઓળખતા હશે કે આ કૂતરો છે આ આપણા એરિયાનો નથી, આપણા વિસ્તારનો નથી. તો કૂતરાઓ છે એમના પેશાબથી એ નક્કી કરી લેતા હોય છે કે આ કૂતરાઓ છે એ આપણા એરિયાના નથી. એટલે કૂતરાઓ છે એની જ્ઞાનેન્દ્રિયની માફકથી ઓળખી જાય છે અને પોતાનો જ્ઞાનેન્દ્રિય દ્વારા છે પોતાનો વિસ્તાર છે એ નક્કી કરતા હોય છે. હવે પાછો એક તમને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે મનુષ્યો કૂતરાની આ સૂંઘવાની જે આવડત છે એનો કોઈ વિશેષ ઉપયોગ કરે છે. તો કે હા, કેવી રીતે, તો કે તમે ઘણી વખત મૂવીમાં અથવા તો કોઈ પણ ટીવી સિરિયલમાં જોયું હશે વિદ્યાર્થી મિત્ર કે પોલીસ છે એમની સાથે કૂતરા રાખતા હોય છે. તો આ કૂતરા છે પોલીસને કઈ રીતે ઉપયોગી થતા હોય છે, તો કે કૂતરાઓ છે એ પોલીસને ઘણી વખત ગુનેગારને ચોરને એ પકડવામાં મદદ થાય છે. ગુનેગાર હોય કે ચોર હોય એને કૂતરાઓ છે સૂંઘી અને નક્કી કરી લેતા હોય છે કે આ જ વ્યક્તિ છે એ ગુનેગાર છે કે આ જ વ્યક્તિ છે એને ચોરી કરેલી છે. આવી રીતે કૂતરાઓ છે એ સૂંઘવાની આવડત છે એ મનુષ્યને ઉપયોગી થતી હોય છે. પછી તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે, તો આપણે તો પહેલા જ વિડીયોની અંદર વાત કરી કે આપણા સુગંધની ઇન્દ્રિયો આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. કોઈ ખોરાક સારો છે, ઘરમાં પ્રવેશતા જ મમ્મીએ કંઈક નવીન બનાવ્યું હોય તો આપણને તરત સ્મેલ આવી જાય છે કે ઘરમાં કંઈક નવીન બને છે. અને ઘરમાં જો કોઈ પણ વસ્તુ કંઈ તળી ગઈ હોય, કોઈ શાકભાજી છે અથવા તો કોઈ કપડું છે બળતું હોય તો બળવાની વાસ આવતી હોય તો તરત જ આપણને એની દુર્ગંધ આવી જાય છે અને આપણે નક્કી કરી લઈએ છીએ કે ઘરમાં ક્યાંક કંઈક તો દુર્ગંધ આવે છે. તો આવી રીતે આપણે સુગંધની ઇન્દ્રિયો છે એ આપણને મદદરૂપ થતી હોય છે. પછી વિદ્યાર્થી મિત્ર, તમને એક કોષ્ટક આપવામાં આવ્યું છે, એમાં તમને કીધું છે તમને ગમતી સુગંધ અને તમને ન ગમતી સુગંધ. જો વિદ્યાર્થી મિત્ર, ગમતી સુગંધ એટલે આ ગમતી સુગંધ છે, મને ગમતી સુગંધ હું લખું તો
માટીની, ફૂલની, પછી ન ગમતી, તો મને ન ગમતી સુગંધ ની અંદર પેટ્રોલ છે, પેટ્રોલની જે સુગંધ છે, દુર્ગંધ છે એ મને નથી ગમતી. ત્યાર પછી કેરોસીન. તો જો વિદ્યાર્થી મિત્ર, માટીની સુગંધ છે જે પેલો વરસાદ આવે અને માટીમાંથી જે સ્મેલ આવે એ મને ગમતી સુગંધ છે. પછી જે ફૂલ, તમે બગીચા, ફૂલના બગીચામાં જાઓ તો ચંપાના, ગુલાબના, મોગરાના જે અલગ અલગ બધા ફૂલો છે એમને જે સુગંધ છે એ તો બધાને ગમતી જ હોય છે. એવી જ રીતે તમને ગમતી, અહીં બધા અલગ અલગ છે, લખી શકે છે. ઘણા બધાને આ પેટ્રોલની, મને પેટ્રોલની સુગંધ નથી ગમતી, તો ઘણા બધાને કેરોસીનની છે, પેટ્રોલની છે સુગંધ ગમતી હોય છે. ત્યાર પછી આપણે મમ્મી છે પોતા કરતી હોય ત્યારે જે ઓલું ફિનાઇલ નાખવામાં આવે છે, ફિનાઇલની સુગંધ છે, ઘણા સુગંધમાં લખી શકે અને ઘણા દુર્ગંધમાં. શું કામ? તો ઘણા એની સ્મેલ ગમે છે અને ઘણા બધા લોકો છે એમને સ્મેલ ન ગમતી હોય. તો એવી ઘણી બધી છે કે જે કલર છે, કલર કરવામાં આવે તો એની ઘણાની સુગંધ આવે, ઘણાની દુર્ગંધ આવે. તો આ કોષ્ટક છે, તમારે 5 એવી સુગંધ લખવાની છે કે તમને જે ગમતી હોય એવી 5 સુગંધના તમારે નામ લખવાના છે, અને ન ગમતી હોય એવી 5 સુગંધના નામ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર, કે શું તમારા કુટુંબના કોઈ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે? તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારા કુટુંબના, તમારા પરિવારના કોઈ પણ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે? તો કે હા, મમ્મીએ કપડાં ધોઈ અને સરસ મજાના ફ્રેશ કરીને કપડાં છે કબાટની અંદર મૂકા હોય અને ફિનાઇલની ગોળી મૂકે, પછી જ્યારે કપડાં બહાર કાઢી તો આ કપડાંની અંદરથી સ્મેલ સરસ આવે છે. હવે આવું કેમ? એક ચિત્ર આપ્યું છે અને એવો તમને પ્રશ્ન કર્યો છે, આવું કેમ? એટલે કે એક માતાનું ચિત્ર છે, એની સામે તમે જોવો તો કે બાળક સૂતું છે અને માતાએ પોતાનું નાક છે એ રૂમાલ વડે ઢાંકેલું છે, તો એવું કેમ કરે છે? તો જોવો એની અંદર, આજે નીરુને કોઈ મહત્વના કામથી બહાર જવાનું થયું, તેને તેના 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકી પડ્યો. છાયાને પણ આટલી ઉંમરનું જ બાળક છે, એટલે કોના જેવડું? તો કે એના બહેનના જે ભનો છે રુચિત એના જેવડું. રમૂજ લાગશે કે બંને બાળકોને એક સાથે મળ આવે છે, મળ એટલે કે બંને બાળક એક સાથે છી કરે છે. તેમને ખુશીથી તેમની દીકરીને સાફ કરી લીધી, પરંતુ જ્યારે તેની બહેનના દીકરા રુચિતને સાફ કરતી હતી ત્યારે પોતાનું મોં છે દુપટ્ટાથી, રૂમાલથી ઢાંકી દીધું છે. તો આવું કેમ કરે છે એમ તમને પૂછ્યું છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્ર, કે એક માતા છે એ પોતાના બાળકને ગમે ત્યારે સાફ કરવાની થાય, કે પોતાના બાળકને જ્યારે દુર્ગંધ આવતી હોય, કે પોતાના બાળકનું બાળોતિયું સાફ કરવાનું થાય તો એને એ દુર્ગંધ નથી આવતી, એ ખુશી ખુશીથી સાફ કરતી હોય છે. પરંતુ જ્યારે બીજા કોઈનું બાળક હોય અને એમને સાફ કરવાનું થાય તો તરત જ એમાંથી શું આવે છે? દુર્ગંધ. એટલે કે માતા અને બાળકનો જે સંબંધ છે એ સંબંધની વાત કરી છે, કે માતા અને બાળકનો સંબંધ છે એ ખૂબ જ સારી રીતે જોડાયેલો હોય છે, સંકળાયેલો હોય છે. એટલા માટે માને ક્યારેય પોતાના બાળકની દુર્ગંધ આવતી નથી. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, કે વિચારો અને ચર્ચા કરો. તમને એવું કીધું છે કે વિચારો અને પછી બધા વિદ્યાર્થી મિત્ર સાથે મળીને ચર્ચા કરો. કે છાયા જ્યારે રુચિતનું બાળોતિયું સાફ કરતી હતી ત્યારે તેને મોં ઢાંકી દીધું, પણ પોતાના દીકરીનું બાળોતિયું સાફ કરતી વખતે આમ ન કર્યું, તમારા મતે? તો કે આપણે ચર્ચા કરી કે પોતાનું બાળક છે એટલા માટે એમને પોતાના બાળકની દુર્ગંધ આવશે નહીં, અને ઓળું છે એ તો એમની બહેનનું બાળક હતું એટલા માટે એને સાફ કરતી વખતે એને પોતાનું મોઢું છે એ ઢાંકી દીધું હોય છે. પછી એવું કીધું છે, શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન હોય છે? શું તમને સુગંધ દરેક ને કેવી રીતે અનુભવી શકો છો તેના પર આધારિત હોય છે. આપણે આગળ જ વાત કરી આ કોષ્ટકની અંદર, કે બધા જ માટે જે સુગંધ છે, મને ગમતી જે સુગંધ છે એ તમને ઘણી વખત ન પણ ગમતી હોય, અને મને જે દુર્ગંધ લાગે છે એ ઘણી વખત તમને આમાં સુગંધ પણ લાગતી હોય. ઘણાને કેરોસીન છે એની વાસ ન આવતી હોય, એને ઘણાની બધાને કેરોસીનની જે સુગંધ છે એને ગમતી હોય છે. તો બધાની સુગંધ દુર્ગંધ છે એ અલગ અલગ હોય છે, સમાન હોતી નથી. તો ફરીથી વિદ્યાર્થી મિત્ર આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ. તો કે પહેલાં તો પેજ નંબર 2 ઉપર મેં તમને પ્રવૃત્તિ કરવા માટે આપેલી હતી, કે કોઈ પણ ખાંડ મીઠાઈ વેરવાની છે અને જે 5 પ્રશ્ન છે એના જવાબ તમારે જાતે લખવાના છે. તો આ પ્રવૃત્તિ કરવાની છે, ત્યાર પછી પ્રશ્નના જવાબ લખવાના છે. અને બીજું હોમવર્ક શું? તો કે તમને ગમતી સુગંધ 5 અને ન ગમતી સુગંધ 5, આ 5 સુગંધો છે એ રબ બુકની અંદર સારા અક્ષરે લખવાની રહેશે.